तो आणंदमां कोंग्रेसना नगर सेवकनी दादागीरी सामे आवी छे। कोंग्रेसना नगर सेवक द्वारा एक युवकने मार मारवामां आव्यो छे। कोंग्रेसना नगर सेवक इकबाल मलिकनी दादागीरी जोवा मळी। आणंद विद्यानगर रोड पर युवकने मार मारवामां आव्यो हतो, तो रोड पर कढायुं हतुं युवकनुं जुलूस। मार मारतो वीडियो सोशियल मीडियामां पण वायरल थयो छे। महिलानी छेड़तीनुं कारण आपीने मार मार्यानुं कारण आगळ धडवामां आव्यु छे। समग्र मामलामां पोलीस तंत्र अजाण केम छे ते पण एक मोटो सवाल अहीं उपस्थित थई रह्यो छे। तो कोंग्रेसना नगरसेवक छे इकबाल मलिक, जेमनी दादागीरीनो वीडियो पण हाल सामे आवी रह्यो छे, जेमां जोई शकाय छे के कई रीते ते एक युवकने मार मारी रह्या छे, जे बाद रोड पर आ युवकनुं जुलूस पण काढवामां आव्युं। વધુ માહિતી માટે જનક જાગીદાર જોડાયા છે ફોન લાઈન પર। જનક, શું છે સમગ્ર માહિતી અને કઈ રીતે કાયદાને હાથમાં લેવામાં આવ્યું? જી લુના, આ ઘટના વિજયનગર રોડની છે, આણંદ જિલ્લાના આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 1 જે બાકરોલ વિસ્તાર છે તેના કોર્પોરેટર ઇકબાલ મલેકે કાયદો હાથમાં લીધો છે। મુખ્ય મુદ્દો આ સમગ્ર ઘટનામાં એ છે કે યુવતીની છેડતીનો મુદ્દો હતો। બાકરોલના આ જે યુવકને જે પકડીને લઈ જાય છે, મારે છે અને ગાડીમાં બેસાડે છે, ત્યાંનું જુલૂસ કાઢે છે વિદ્યાનગરના બજારોમાં, એ યુવક પણ અમારી પાસે જે માહિતી છે, સ્થાનિક પોલીસ વિદ્યાનગર સાથે અમારે રૂબરૂ વાત થઈ છે કે આ સમગ્ર ઘટના બાકરોલી છે અને આ યુવક પણ બાકરોલનો જ હતો। યુવતીના છેડતીના મુદ્દે ઇકબાલ મલેકને રજૂઆત થઈ હતી અને ઇકબાલ મલેકે આ યુવકને જાહેરમાં ફટકાર્યો હતો, એમની ગાડીમાં લઈ ગયા હતા। સમગ્ર આખી જે ઘટના છે, ઇકબાલ મલેક એ જે કાયદો હાથમાં લીધો છે એ બિલકુલ અનિચ્છનીય છે। ખરેખર જો આવું કંઈ હોય તો તેમણે યુવકને પકડીને વિદ્યાનગર પોલીસે સોંપી દેવો હતો, પણ એમણે કાયદો હાથમાં લીધો એટલે ચોક્કસ તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। પોલીસ વિદ્યાનગરનું સમગ્ર મામલે કહેવું છે કે ભાઈ બંને જે પાર્ટીઓ છે એમને સમાધાન થઈ ગયું છે એટલે અમે ફરિયાદ નોંધી નથી। સમગ્ર ઘટનામાં ડીવાયએસપી આણંદનું કહેવું છે કે અમારી પાસે ફરિયાદ આવી નથી, ફરિયાદ આવશે તો ચોક્કસ અમે ફરિયાદ લઈશું। જી જનક, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે।